દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું કવિતા. કેટીવી ન્યૂઝની શુભેચ્છા મુલાકાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપની શુભેચ્છા મુલાકાતમાં એક ખાસ વ્યક્તિ ઉપસ્થિત છે, જેઓ છે અભિનેત્રી એકતા ડાંગર, જેમની વાત કરવામાં આવે તો તેઓ રંગીલા રાજકોટનું ગૌરવ છે અને સમગ્ર ગુજરાતનું પણ ગૌરવ છે. ત્યારે યુવા પ્રતિભાશાળી કલાકાર છે. જી હા દર્શક મિત્રો, હું વાત કરી રહી છું જેમણે નાટ્ય રંગમંચના અભિનય થકી પડી પટોળે ભાતનો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે અને તેમને સમગ્ર ગુજરાતનું ગૌરવ ગણી શકાય. ત્યારે તેઓ ખાસ કેટીવીની શુભેચ્છા મુલાકાતે પધારે છે, તો કરીએ જ સીધી તેમની સાથે વાત. હાય એકતા. હાય, આપનું હાર્દિક સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. થેન્ક યુ. તમારું જે તમે યુવા છો અને ખાસ મહિલા દીકરી છો અને નાટ્ય કલાકાર છો અને નાટ્ય ક્ષેત્રે જે કામ કર્યું છે તેના વિશે તમે શું કહેશો? કામ તો મેં એકચ્યુઅલી છેલ્લા ચાર વર્ષથી હું નાટ્ય ક્ષેત્રે કામ કરી રહી છું અને એક મરાઠી સિરિયલમાં બી કામ કર્યું છે, વચ્ચે એક ગુજરાતી મૂવીમાં બી કામ કર્યું હતું. અત્યારે હા, વિક્રમ ભટ્ટની વેબ સિરીઝમાં બી કામ કર્યું છે મેં, જે મારા માટે અત્યારે મને એવું લાગે છે સૌથી મોટી વસ્તુ છે વિક્રમ ભટ્ટ સાથે કામ કરવું, એટલે એ કર્યું છે. અને બહુ સ્મૂધ જર્ની તો ના કહેવાય, ઇટ હેઝ બીન અ લોટ ઓફ સ્ટ્રગલ, બટ સારી જર્ની રહી છે અત્યાર સુધી. મહેનતથી કર્યું છે જે કર્યું છે. તમારા કરિયરમાં તમે ક્યારે આવ્યા છો અને તમારું જે બેસ્ટ પાત્ર હતું તે તમે ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે? હું લગભગ કહેવા જઈએ તો છેલ્લા 3 વર્ષથી નાટક ક્ષેત્રે કામ કરી રહી છું. 3.5 વર્ષ થઈ ગયા છે. અને સૌથી પહેલાં મેં મારું એક તો ફર્સ્ટ જે કેરેક્ટર હતું એ જ સૌથી વધારે સારું હતું, જે મેં પ્રવીણ સોલંકીએ લખેલું હતું. પ્રવીણ સોલંકી જે બહુ જ ફેમસ રાઇટર છે ત્યાં મુંબઈના, અને એમને લખેલું હતું મૃણાલનું કેરેક્ટર, જે પૃથ્વી વલ્લભની પ્રેમિકા હતી. તો પૃથ્વી વલ્લભ એક નોવેલ છે, કદાચ ખબર હોય તો, એની પ્રેમિકા મૃણાલનું કેરેક્ટર હતું. અને એ મોનોલોગ હતો આખો 10-15 મિનિટનો, અને મારા માટે એ સૌથી પહેલું કેરેક્ટર હતું મારું. તો મને એ તો એટલે આગળ મેં કોમ્પિટિશન, કોલેજ કોમ્પિટિશન ને બધું કરેલું હતું, પણ કમર્શિયલ લેવલ પર મારું પહેલું પરફોર્મન્સ હતું, તો એ મારા માટે બહુ ખાસ છે મૃણાલનું કેરેક્ટર. ઓકે, તો તમે એક ગુજરાતી છો, ગુજરાતી દીકરી છો અને તમે હાલ મરાઠી સિરિયલ મોલ કરીને બાય કરી રહ્યા છો, તો શું કહેશો તેના વિશે? મોલ કરીને બાય, એનું બહુ જ એક સારી સ્ટોરી છે કે કઈ રીતે મળી મને. હું એક નાટક કરી રહી હતી, એક ચતુરનાર ભારે હોશિયાર, એમાં લોયરનું કેરેક્ટર હતું જે મરાઠી લોયર હતી. તો અમારા જે ડિરેક્ટર હતા એ પોતે મહારાષ્ટ્રીયન છે, પણ આમ ગુજરાતીમાં બી વધારે સારું કામ કરે છે, અરવિંદ વૈદ્ય, કદાચ ખબર હોય તો. એમને ઘણી બધી સિરિયલો બી કરી છે, સારાભાઈ વસી સારાભાઈ, ને ઘણું કામ કરેલું છે. તો એ અમારા મરાઠી ડિરેક્ટર, અને એમને એમના જે ફ્રેન્ડ હતા એ મરાઠી સિરિયલ આ મોલ કરીમભાઈ કરી રહ્યા હતા. તો એમને કહ્યું કે કોઈ એવું, કેમ કે સિરિયલમાં જે કેરેક્ટર છે એ ગુજરાતી કેરેક્ટર છે, કે તમારા ધ્યાનમાં એવી છોકરી છે કે જે થોડું મરાઠી બી બોલી શકતી હોય અને ગુજરાતી હોય? તો કે હા, એ મારું નાટક કરી રહી છે છોકરી છે. તો એવી રીતે પછી ઓડિશન થયું, લુક ટેસ્ટ થયો અને આઈ ગોટ ધી મરાઠી સિરિયલ. તો એક ડાયલોગ થઈ જાય તેમાં, દેવા દેવા દેવા, મી કેવડી, મારો વજન કેવડો અને મારો ટેન્શન કેવડો. વાહ, ખૂબ જ સર. અને હું તમને એક કહેવા માંગીશ કે હું પણ દીકરી છું, તમે પણ એક દીકરી છો, તો તમે જે આ ચેલેન્જિંગ લાઈન એક્સેપ્ટ કરી છે તો તેના વિશે શું કહેશો? તેનો શ્રેય કોને દેવામાં આવશે? શ્રેય, ઓકે, બહુ બધા લોકો છે એટલે હું વિચારી રહ્યું છું કે કોને શ્રેય આપી શકીએ. બધાને જ આપી શકીએ, કેમ કે કોઈ માણસ એક જગ્યાએ આગળ વધતું હોય ને તો એમાં એના એકલાનો હાથ નથી હોતો. પેલો જ કહેવાય ને શાહરૂખ ખાનનો ડાયલોગ છે કે અગર કિસી ચીઝ કો પૂરે દિલ સે ચાહો તો પૂરી કાયનાત સે મિલાને મેં લગ જાતી હૈ. તો એવું છે કે બધાનો ક્યાંક ક્યાંક હાથ હોય જ છે તમને આગળ વધારવામાં. સૌથી પહેલો હાથ હોય છે તમારી ફેમિલીમાં, એના સિવાય તો તમે આગળ વધી જ નથી શકતા આ વસ્તુમાં. તો યા, ફર્સ્ટ તો મારી ફેમિલી, મમ્મી પપ્પા ભાઈ બધા. અને એવું છે કે જે કાસ્ટમાંથી હું આવું છું, આહીર કોમ્યુનિટી, કે જે જ્યાં આ વસ્તુમાં આગળ વધવા માટે કહેવાય ને કે ભલે આ કડવી હકીકત છે, પણ 0% પ્રોત્સાહન મળે છે એક્ટિંગ લાઈનમાં આગળ વધવા માટે. ત્યાં એ ફેમિલીમાંથી મને એન્કરેજમેન્ટ મળ્યું, એ મારા માટે ભગવાનનો પાર છે કે મારા પેરેન્ટ્સ આ લોકો છે. બસ એ, એટલે પહેલો શ્રેય તો અનડાઉટેડલી, આજે નહીં કાલે નહીં, કાલે કદાચ મને બીજા મોટા મોટા એવોર્ડ્સ બી મળે, પણ એમનું ક્રેડિટ હું ક્યારેય નહીં ભૂલું. બિલકુલ સાચી વાત છે. અને તમે જે આજના આટલું અચીવ કર્યું છે તો આજના યુવા બહેનોને શું કહેવા માંગશો? મારું કહેવાનું એટલું જ છે કે તમે ભલે હાઉસવાઈફ હોય, ભલે તમે
કરિયર ઓરિયન્ટેડ વુમેન હોય કે તમે 9 to 6 કોઈ જોબ કરતા હોય કે કોર્પોરેટ ફિલ્ડમાં હોય, પણ તમે એ કરો કે જેનાથી તમે એક એઝ અ સ્ટ્રોંગ વુમન બહાર આવી શકો, કે તમને કોઈની જરૂર ના હોવી જોઈએ, તમે તમારા પગ પર ઊભા હોવા જોઈએ, બસ બીજું કંઈ નહીં. કે તમે આજે તમે ક્યાંય બી જાઓ તો તમને એવું ના થવું જોઈએ કે અરે યાર હું ક્યાં આવી ગઈ, હું ક્યાં જઈશ, મારે કોઈની જરૂર છે. નહીં, બીજાને આપણી જરૂર હોવી જોઈએ, આપણને કોઈની જરૂર નથી. આપણે એઝ અ વુમન આપણે એટલા સ્ટ્રોંગ છીએ અને આપણે સમજવું જોઈએ, જે ઘણીવાર અમુક સ્ત્રીઓ નથી સમજી શકતા. બટ હા, બી સ્ટ્રોંગ. અને આજના યુવા પેઢી બહેનો અને દીકરીઓને જે ડિજિટલ યુગ પાછળ ભાગી રહ્યા છે, તો તેના વિશે શું કહેશો કે તેઓને ભાગવું જોઈએ ડિજિટલ યુગ પાછળ? હવે એના ફાયદા પણ છે અને નુકસાન પણ છે, બે વસ્તુ છે. હવે ડિજિટલ યુગ છે, અમુક હદ સુધી તમને ફાયદો કરાવી શકે છે, અમુક હદ સુધી તમને નથી બી કરાવી શકતું. આજે હું જ કહું કે આઈ એમ એન એક્ટ્રેસ, તો મારા માટે મારી બધી જ અપડેટ્સ મીડિયા પર મૂકવી એ જરૂરી વસ્તુ છે. અને ઘણા એવા એક્ટર એક્ટ્રેસીસ જે નથી મૂકતા, તો એમનું ક્યાંક ને ક્યાંક એવું થાય કે પાછળ રહી જાય છે એ લોકો, એવું એમનું પ્રમોશન એટલું નથી થતું જેટલું પ્રમોશન જે લોકો રેગ્યુલર સોશિયલ મીડિયા પર હોય એમનું થાય છે એટલું. તો એ વસ્તુ છે કે હા, ફાયદો બી કરી શકે છે અને લાંબા વે પર નુકસાન બી કરી શકે છે. ઇટ્સ અપ ટુ યુ, તમારે વિચારવાનું છે કે તમે કેટલા હદ સુધી એને વાપરો છો. એવું ના થવું જોઈએ કે એ તમને વાપરે, તમારે એને વાપરવાનું છે. અને અમને વિગત મળેલી છે કે તમારા ફાધર જે છે આર્મી મેન છે, તો શું કહેશો તમારા ડેડી વિશે? મારા ડેડી હી ઇઝ ધ બેસ્ટ, આનાથી વધારે હું ના કહી શકું કઈ. અને આજની યુવા પેઢીને તમારા પપ્પા જે યુવા પેઢીને જે મેરેથોન દોડમાં ભાગ લેવા જઈ રહ્યા છે, તો તેના વિશે શું કહેવા માંગશો? પપ્પાનો મેરેથોન પ્રેમ, મેરેથોન પ્રેમ જ કહેવાય અત્યારે. પપ્પા મેરેથોનને એટલો પ્રેમ કરે છે ને જેટલો અમને લોકોને કરે છે, મેરેથોન એમની સાથે લેવલ પર છે અત્યારે. તો એ લગભગ 2 થી 3 વર્ષ પહેલાં ડેવલપ થયો હતો અને એમને દોડવાનું સ્ટાર્ટ કર્યું. પછી પહેલાં 10 કિલોમીટર 12 કિલોમીટર, અત્યારે પપ્પા 42 કિલોમીટર સતત દોડી શકે છે અને બધી જ મેરેથોનમાં પાર્ટ લે છે. અને અમારા માટે બહુ જ પ્રાઉડની વસ્તુ છે કે આ ઉંમરે એ ફિટ તો રહે છે. ઇવન મારી મમ્મીને બી કહે છે કે તું બી ચલ, તું બી દોડ, મારો ભાઈ બી દોડવા માંડ્યો છે, હું એક જ બાકી છું. પણ હા, વી આર વેરી પ્રાઉડ ઓફ હિમ કે એ આ કરી રહ્યા છે. એ હવે એમ છે કે અત્યારે એવું કહેવાય ને કે આટલા તમને તમારું એક પેશન ક્યારે મળે ને એની કોઈ ઉંમરની સીમા નથી હોતી. પપ્પાને એનું પેશન આ ઉંમરે મળ્યું છે, એ મેરેથોન છે એમના માટે, એમનું પેશન છે. જોબ તો કરે છે રેગ્યુલર લાઈફમાં, પણ આ એમનું પેશન છે, એ ફોલો કરી રહ્યા છે. અને આજના ડિજિટલ યુગમાં કોઈ એવા પેરેન્ટ્સ નથી હોતા કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કે હોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જવા દે, અને તમારા પેરેન્ટ્સે આવી તમને પરમિશન આપી છે, તો તેના વિશે શું કહેવા માંગો? પેરેન્ટ્સે પરમિશન આપી એ એવું હતું કે એક ટાઈમ હતો કે જ્યારે મેં એક નાટક કરેલું અમદાવાદમાં, મારું સૌથી પહેલું નાટક હતું એ, ત્યારે મેં મમ્મી પપ્પાને કહ્યું નહોતું કે હું આ નાટક કરી રહી છું. મેં એક ઇવેન્ટ હતી કે જ્યાં મેં અંડર પ્રિવિલેજ છોકરાઓ માટે કરી હતી, તો હું સોશિયલ વર્ક બી એવા કરતી રહું છું, તો એના માટે એક ઇવેન્ટ હતી. ત્યારે એમાં એક નાટક કર્યું હતું અને મમ્મીને અને પપ્પાને કહ્યું હતું કે મારી એક ઇવેન્ટ છે, જોવા આવો ને તમે, નાટક છે એવું નહોતું કહ્યું. પછી એ લોકો જોવા આવ્યા હતા અને પછી એ નાટક આવ્યું ત્યારે એમને થયું કે ઓહો, એકતા છે આ નાટકમાં, અને દે વર સરપ્રાઈઝ્ડ કે આ કઈ રીતે, અમને ખબર જ નથી. પછી એ ટાઈમે એમને મને સ્ટેજ પર જોઈ ત્યારે દે રિયલાઇઝ્ડ કે નહીં, આને આ કરવું છે. તો પછી એ અને પ્રૂફ કર્યું મેં કે હું સારી રીતે કરું છું, કેમકે એ રોલ એટલો ડિફિકલ્ટ હતો. 17 વર્ષની છોકરીનો રોલ હતો કે જે પ્રેગ્નન્ટ હતી અને એનું બાળક, હા, અને એનું બાળક એવું જન્મે છે કે જેને એને પોતાએ જ મારવું પડે છે. એ બહુ જ ડિફિકલ્ટ ઇમોશન, બહુ જ ડિફિકલ્ટ રોલ હતો અને ઓલમોસ્ટ મમ્મી મને કહેતી હતી કે આખું ઓડિટોરિયમ રડતું હતું જ્યારે હું જ્યારે રડતી હતી ત્યારે. તો એ વસ્તુ મેં પ્રૂફ કરી પછી એમને મારા પર પૂરો વિશ્વાસ હતો કે હવે વાંધો નહીં આવે, આ કરશે જ એના જેવું. તો એના પછી ધે સપોર્ટેડ મી અ લોટ બધી રીતે, સોશિયલ રીતે બી, કે આજે એવું નથી રાજકોટ જેવા સિટીમાંથી અને અમે જે અમારા ગામમાં ને એવી રીતે લોકો કહેતા જોઈએ છે કે આ લાઈન શું કામ તમે એને કરવા દો છો, તે બધી વસ્તુ ફેસ કરીને બી આજે એમને મને કોઈ જ વસ્તુનું ઓલું નથી દેખાડવા દેતા. હા, ઘણા પ્રસંગોમાં જતા હશે ત્યાં કહેતા જ હશે લોકો કે મને ના ખબર પડે, પણ એ લોકો મને નથી ખબર પડવા દેતા કે અમે એવું ફેસ કરીએ છીએ. એમના ચહેરા પર ઓલવેઝ સ્માઈલ જ હોય છે આ વસ્તુને લઈને. જે એકતા, તો હું તમને પૂછવા માંગીશ કે તમારું બેસ્ટ કેરેક્ટર કયું છે અત્યાર સુધીમાં? પડી પટોળે ભાતનું જે કસુંબીનું કેરેક્ટર હતું એ મારા માટે અત્યાર સુધી બેસ્ટ કેરેક્ટર છે મારું.
એ મને બહુ જ ગમે છે, બીકોઝ કસુંબીને હું મારી સાથે રિલેટ કરી શકું છું. કસુંબી કેરેક્ટર એવું હતું કે જેને ઘરેથી અમુક વસ્તુની ના પાડતા હતા અને પછી છેલ્લે એ પોતે કહે ને કે સમાજને ટક્કર આપીને એ વસ્તુ કરે છે કે જે છોકરાઓ બી નથી કરી શકતા, તો એને હું ઘણું રિલેટ કરી શકતી હતી. તો કસુંબીનું કેરેક્ટર યા બેસ્ટ કેરેક્ટર હતું અત્યાર સુધી. ફ્યુચરમાં તમે કયા કયા પાત્ર ભજવવાનું પસંદ કરશો? ફ્યુચરમાં ઘણા બધા એવા, લાઈક સૌથી પહેલાં તો કંગના રનૌત ક્વીનમાં જે એને કેરેક્ટર કર્યું હતું, આઈ રિયલી લવ્ડ હર. અને પછી તમાશામાં દીપિકા પદુકોણનું જે કેરેક્ટર હતું એ મને બહુ જ ગમ્યું હતું. ઘણા બધા કેરેક્ટર છે જે મારી લિસ્ટમાં છે, પણ એવું છે કે કોઈએ ના કર્યું હોય એવું. એમ બેઝિકલી તો બધા એક્ટરનું ડ્રીમ એવું જ હોય છે કે એ કરીએ કે જે કોઈએ ના કર્યું હોય. તો તમારો યાદગાર ડાયલોગ દર્શક મિત્રોને સંભળાવી. યાદગાર તો એક આ મરાઠી વાળો જ હતો કે જે હું બહુ જ બોલ સિરિયલમાં એ જ કે દેવા દેવા દેવા, મી કેવડી, મારું વજન કેવડો, અણી મારું ટેન્શન કેવડો. પછી એક સારો ડાયલોગ જે મને યાદ છે કસુંબીનો ડાયલોગ હતો કે એને એકચ્યુઅલી સીન એવો હોય છે કે એના ભાઈ એને બોલાવવા માટે આવે છે કે તું આવ, અને ઘરમાં થોડું ટેન્શન ચાલતું હોય છે કે તું ક્યારે આવીશ ઘરે. તો કે કહી દેજો હું પોશી આઠમે આવીશ, વાંચતે ગાજતે આવીશ અને છડે ચોક આવીશ. અને એટલું યાદ રાખજો મારા બાપનો તો કોઈ વાળ એવા કોઈ નહીં કરી શકે. આ ડાયલોગ, અને આઈ ગોટ ધી સ્ટેન્ડિંગ ઓવિએશન આ ડાયલોગ પર. જી ખૂબ જ સરસ. અને તમે રંગીલા રાજકોટમાં આવ્યા છો તો કેવું લાગ્યું આ રાજકોટ? જન્મભૂમિ છે, આનાથી વધારે શું હોય. રાજકોટ તો એવું થાય કે જ્યારે હું અહીંયા આવતી હોય ને તો એન્ટર થતી હોય ને અહીંયાથી આરકે કોલેજ આવે પહેલાં, તો જ્યારે મુંબઈથી જ્યારે રાજકોટ આવતી હોય ત્યારે તો આરકે કોલેજ દેખાય છે ને, એટલે મને હાશ થાય કે ચલો હવે રાજકોટ આવી ગયું છે, ઘર આવી ગયું છે. તો યા રાજકોટ તો રાજકોટ છે, ઘર દુનિયાનો છેડો ઘર, એવું તો મારા માટે ઘર રાજકોટ છે. ઓકે, અને રંગીલા રાજકોટને શું કહેવા માંગશો? બસ રંગીલું રહે, આવું જ રહે, અને બસ મજા કરે. રાજકોટ જેટલી મજા મને ક્યાંય નથી આવી હજી સુધી. હા, હું મુંબઈ રહું છું, બધું છે. મુંબઈ અમદાવાદ રહી છું, મુંબઈ રહું છું, હું સાઉથમાં બી 4-5 મહિના રહી છું, ઇવન હું યુએસ બી જઈ આવી છું, દુબઈ, બધી જગ્યાએ અમે લોકો શો માટે. પણ બધી જગ્યાએ અમુક અમુક વસ્તુ છે કે જે નડે છે, કે મુંબઈમાં ટ્રાફિક નડે છે, યુએસમાં બહુ બધા કેવું ના જોઈએ, બહુ બધા રૂલ્સ નડે છે, કેમ કે ત્યાં રૂલ્સ ફોલો કરવાવાળા લોકો બહુ જ છે એવું એમ. અને આપણે તો કેવું કે એટલું બધું નથી થતું એવું એમ. અમદાવાદમાં બી ટ્રાફિક, પણ રાજકોટ એવું છે કે ટ્રાફિક બી ઓછો છે, લોકો બી થોડા નોર્મલ સ્લો છે. મુંબઈ તમે સ્ટેશન પર જાઓ ને તો દોડતા જ હોય લોકો, દોડે દોડે ભાગે 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 ભાગે, બસ એ જ છે ત્યાં. બટ રાજકોટ બધી રીતે પરફેક્ટ છે. આઈ રિયલી લવ બીંગ ઇન રાજકોટ. અને તમારા ફિલ્ડમાં તમારા ફેવરિટ આઇકોન કોણ છે? કંગના રનૌત, દીપિકા પાદુકોણ, બે છે. તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે એકતાના પપ્પા, તો કરીએ જ સીધી તેમની સાથે વાત. નમસ્કાર. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે કેટી ન્યૂઝ ગુજરાતીમાં. તમે એકતાના પપ્પા છો અને તમે એમને આ ચેલેન્જિંગ લાઈફમાં આગળ વધારવી છે, તો શું કહેશો તેમના વિશે? ખાસ તો એ જ હું કહીશ કે એકતા શરૂઆતમાં ધોરણ 12 પાસ કરી લીધું પછી જ મને કહેવામાં આવેલું હતું કે મારે આ એક્ટિંગ લાઈનમાં જવું છે. તો ત્યારે મેં ચોખ્ખી ઘણી ના જ પડી દીધી, આ આપણું કામ નથી અને ન જવાય તો સારું એમ. તો કે ના, જવું જ છે. તો પછી મેં કીધું છૂટ આપીશ, પણ પહેલાં તારે કેરિયર બનાવી લે. એટલે એ મારી ચેલેન્જને એમને સ્વીકારી અને કોમ્પ્યુટર એન્જિનિયર બની, મુંબઈમાં જોબ પણ કરી, અને જોબ 2 વર્ષ જેવી જોબ કરી સારી કંપનીમાં, અને આર્થિક ઉપાર્જન પણ બહુ ખૂબ જ સારું હતું. પછી મેં એમને એમણે જ મને વાત કરી કે પપ્પા હવે અત્યારે મેં એમને છડે છોક છૂટ આપી કે હવે તારે જે ક્ષેત્રમાં જે તારું સ્વપ્ન છે એમાં તું છડે આમ કૂદ અને સાબિત કરી બતાવ. એણે આજે મને ગર્વ છે કે મારી ચેલેન્જને એણે સ્વીકારી અને એની જે સ્વપ્ન હતું એ સાકાર કર્યું છે. અને અમારી જે કાસ્ટમાં જે અમારી જે પેલી હતી કે ભાઈ આપણી કાસ્ટમાંથી આવું ન કરાય, આ ન કરાય, તે ન કરાય, એ બધા વાડાઓને મેં તોડી
અને એક તને આ ક્ષેત્રમાં મોકલી અને એ સમાજની અને કાસ્ટની જે વાળાબંધી તોડી અને એ આગળ આવી છે, તો એમાં પણ મને ખૂબ જ ગર્વ થાય છે. અને આપણા રાજકોટ તરફથી તો મને એટલો ગર્વ થાય છે કે આપણી રાજકોટની છોકરીઓ કે યુવા વર્ગ આ ક્ષેત્રમાં, મને નથી લાગતું કે બહુ જવલ્લે જ કોઈ આ ક્ષેત્ર સુધી પહોંચ્યું હોય, એ બાબત મને ખૂબ ગર્વ થાય છે. તો દર્શક મિત્રો, આ હતા તેમના પપ્પા, હવે તેમના મમ્મી સાથે વાત કરીએ. નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે કેટી ન્યૂઝ વિશે. થેન્ક યુ. તો તમારા હસબન્ડ છે એક આર્મી મેન છે અને તમારી દીકરીને તમે આ લાઈન તરફ આગળ વધારે છો, તો શું કહેવા માંગશો તેના વિશે અને કેટલો પ્રાઉડ છે તમને તેના વિશે? મને તો બહુ જ પ્રાઉડ છે કે આજે મારી દીકરી આ ક્ષેત્રમાં છે અને અમારી જ્ઞાતિમાં એ પાછી, અને મને તો એટલું એને જ્યારે એવોર્ડ મળે ને ત્યારે એટલી મને ખુશી થતી હોય કે હા, કે આજે આજે મારી દીકરી આ ક્ષેત્રમાં છે. મને એટલું બધું ગર્વ થાય કે અમને જ્યારે કાંઈ નહોતું મળ્યું, અમે નાના હતા ત્યારે, તો મારું સ્વપ્નું છે ને એ મેં મારી બેબીમાં જોયું છે કે એ અત્યારે ગઈ છે આમાં. અને બીજું કે મારા મિસ્ટર છે, એ આર્મી મેન છે, એનું તો મને વધારે છે કે જે દેશ માટે એને ઘણું કર્યું અને અત્યારે આ મેરેથોન કરે છે, એ સરસ કરે છે. એટલે મને આમ બહુ પ્રાઉડ છે કે ના, મારી બેબી અત્યારે આ ક્ષેત્રમાં છે, તો મને ખૂબ સરસ ફીલ થાય છે. તો દર્શક મિત્રો, આ હતા તેઓના મમ્મી પપ્પા, જેઓએ તેમની દીકરી વિશે ખૂબ જ પ્રાઉડ વાત કરી છે. હવે તેમની ભાઈ સાથે વાત કરીએ. તો દર્શક મિત્રો, આ હતા તેમના મમ્મી, હવે તેમના ભાઈ સાથે આપણે કરીએ સીધી વાત. હાય. હાય, હાઉ આર યુ? ફાઇન. શું નામ છે આપનું? મારું પ્રેમ નામ. તો શું કહેશો તમારી બેન એકતા વિશે, અભિનેત્રી છે જેઓ, તો શું કહેશો તમે? તે જે એક્ટ્રેસ બની ત્યારે ખૂબ પ્રાઉડ ફીલ થાય છે મને કે મારી બેન અહીંયા સુધી આગળ વઈ હતી, અને થોડીક જેલેસી પણ ફીલ થાય છે કે હું તેનું પણ કંટ્રોલ કરી લઉં છું. અને બસ બહુ પ્રાઉડ ફીલ થાય છે. અને તમે કઈ કારકિર્દીમાં આગળ વધવા માંગશો? અટાણે તો મારું ડ્રીમ છે કે હું પાયલટ બનું. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો.